નર્મદા બંધ બન્યા પછી પણ વીસ લાખ હેક્ટરને સિંચાઈ આપી શકાય નર્મદા બંધની જે અગત્યતા છે તે અગત્યતા એ છે કે એમાં નવ મિલિયન એકા ફીટ પાણીમાંથી એક મિલિયન એકર ફીટ પીવાના માટે અને ઉદ્યોગો માટે અનામત છે અને એના કારણે ગુજરાત જો આજે આટલી બધી તકલીફ છતાં પણ જો એક ભયાનક મુશ્કેલીમાં પીવાના પાણી માટેની ના સપડાયું હોય તો એ નર્મદા ડેમમાંથી ચૌદ હજાર કરતાં વધારે ગામડા અને તેર કરતાં વધારે શહેરોને પીવાનું પાણી મળે છે તેના કારણે નથી સપડાયું એટલે નર્મદા બંધની અગત્યતા એ કારણે છે એવું હું સ્પષ્ટ માનું છું ને ન હોત તો કદાચ આજે પાણીની પીવાના પાણીની પરિસ્થિતિ અત્યંત વિકટ હોત ગુજરાતમાં ગઈ ગઈ વખતનું ચોમાસું લગભગ નિષ્ફળ ગયું હતું તે જોતા કચ્છને પાણી નથી મળ્યું એની બોમારા આપણે મચાવીએ છીએ અને વાત સાચી છે હું કચ્છ સાથે સંપૂર્ણપણે મારી સહાનુભૂતિ છે પણ રાજસ્થાનને પોઈન્ટ ફાઇવ મિલિયન એકર ફીટ પાણી મળ્યું છે અને એમાંથી રાજસ્થાન અઢી લાખ એકરમાં સિંચાઈ કરે છે તે વાત આપણે કેમ ભૂલી જઈએ છીએ રાજસ્થાનના જે વિસ્તારોમાં નર્મદાના પાણી પહોંચ્યા છે તે પણ મરુભૂમિ છે તો કચ્છ અને રાજસ્થાનની મરુભૂમિમાં આપણે ફેર શું કરવા પાડીએ છીએ કચ્છને પહોંચવું જ જોઈએ નથી પહોંચવું એના કેટલાક કારણો છે સાવ નથી પહોંચ્યું એવું પણ નથી પણ એ ક્ષતિઓ દૂર કરવી જોઈએ અને કચ્છને એના અધિકારમાં આવતું પાણી અને બલકે હું તો એવું માનું છું કે કચ્છને એનાથી પણ વધારે પાણી મળવું જોઈએ પ્રશ્ન ગુજરાતની અંદરનો જે છે એ ખરેખર સિંચાઈનો તો છે જ છે જ પણ બહુ જ મોટા પાયે એ પીવાના પાણીનો છે કારણ કે આપણે તમને હું ગયા જ વખતની વાત કરું તો એપ્રિલથી જુલાઈની અંદરમાં લગભગ ચાર હજાર ટેન્કર સરકારે દોડાવવા પડ્યા હતા હવે આ બતાડે છે કે એક બાજુ આપણે કહીએ છીએ કે સાડા નવ હજારથી વધારે ગામડાઓ નર્મદા ની થી એટલે પીવાના પાણી માટે એ પાઇપથી જોડાયા છે અને એ છતાં ચાર હજાર જેટલા ટેન્કરો એ દોડાવવા પડ્યા અને આ વર્ષે પણ પરિસ્થિતિ બહુ જ કપરી છે તે અત્યારે પણ હું જ્યારે પણ ગામોમાં જાઉં છું અથવા ત્યાંથી પણ બહેનોના ફોન આવે છે તો હંમેશા એ કે અમારે ત્યાં આજે વારો છે અથવા તો પરમ દિવસે વારો છે અઠવાડિયામાં કોઈ જગ્યાએ એકવાર પાણી આવે કોઈવાર બે વાર પાણી આવે કોઈવાર ત્રણ વાર એટલે પંદર દિવસે પાણી આવે અને એ પાણી પણ જે આવે એ ચાળીસ મિનિટ હોય બહુ બહુ તો ચાળીસ મિનિટ હોય કે કલાક હોય એનાથી વધારે નહીં એટલે આ એ તમે કલ્પી શકો કે આટલી ગરમીમાં જ્યારે પાણી એ ચા વીસ મિનિટ કે ચાળીસ મિનિટ આવતું હોય અને એમાંથી બધાએ ભરવાનું હોય તો શું પરિસ્થિતિ સર્જાય અત્યારે જે પાણી મળી રહ્યું છે લોકોને ખાસ કરીને નર્મદા અથવા તો આવી જે પણ રિજનલ સ્કીમ્સ છે એમાંથી પાણી જે મળી રહ્યું છે એ અઠવાડિયામાં અથવા તો પંદર દિવસે કે મળે છે બહેનોને લગભગ બે કિલોમીટર કે ત્રણ કિલોમીટર દૂર જઈને કોઈની વાડીમાંથી કે કોઈ જગ્યાથી લાવવું પડે નાની બાળકીઓ બાળકો એ લોકો પણ જાય અમુક જગ્યાએ ઘોઘા અને જ્યાં ભાવનગરમાં ને અમે લોકો કામ કરીએ છીએ તો ત્યાં અમુક સ્કૂલમાં તો એ લોકો એમ કીધું કે અમને એવું લાગે છે કે અમારે સ્કૂલ બંધ કરી દેવી પડશે એટલી કપરી પરિસ્થિતિ છે એટલે આપણે ગુજરાતની વાત કરીએ તો આ આ જે જે આખી પરિસ્થિતિ નીકળીને આવે છે એ બતાડે છે કે કેટલું ઊંડું એ સંકટ છે આ આ સિંચાઈનો પ્રોજેક્ટ નથી લેટર્સ અન્ડરસ્ટેન્ડ ઇટ એમાં ચૌદસો ને પચાસ મેગાવોટ વીજળી બનવાની છે જેમાંથી સત્તાવન ટકા મધ્યપ્રદેશને સત્તાવીસ ટકા મહારાષ્ટ્રને સોળ ટકા ગુજરાતને મળવાની છે એમાંથી ગુજરાતના ચૌદ હજાર ગામોને તેર શહેરોને પીવાનું પાણી જે મળે છે અત્યારે લગભગ લગભગ નાઇન્ટી પર્સન્ટ એક્યુરેસી ઇટ એઝ રીચ દેર એનાથી ત્રીજો મુદ્દો છે સિંચાઈનો તે સિંચાઈમાં કમાન્ડ એરિયા ડેવલપમેન્ટમાં હજુ પણ વેગ લાવવાની જરૂર છે હું માનું છું અને એ કરવું જોઈએ આ પિયત મંડળીઓ નથી બની એ હકીકત છે બનવી જોઈએ ખેડૂતોએ જ પોતાના પાણીનું સંચાલન કરવું જોઈએ સ્વાવલંબી બનવું જોઈએ એનાથી ઉત્તમ પિયત માટેનો બીજો એક રસ્તો નથી પાણી જરૂરત કરતાં નહીં વાપરવું વધારે નહીં વાપરવું જોઈએ છોડને ભેજ જોઈએ છે મૂળમાં એને પાણી નથી જોઈતું એટલે રાજસ્થાને પોઈન્ટ ફાઇવ મિલિયન એકર ફીટમાંથી અઢી લાખ એકરને સિંચાઈ આપવા માટે કાયદો કર્યો કે ફરજિયાત તમે ડ્રીપ અથવા સ્પ્રિન્કલર ઇરિગેશન વસાવો તો જ તમને નર્મદાની કેનાલનું પાણી મળે આ એક ખૂબ જ આવકારદાયક ઉદાહરણ છે અને આ રસ્તે આપણે ચાલીએ તો મને લાગે છે ગુજરાત અઢાર આજ આટલા જ પાણીમાંથી આઠ મિલિયન એકર ફીટમાંથી અઢાર લાખ નહીં પણ ચાળીસ લાખ એકર હેક્ટર સુધી પાડી આપી શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી કરી શકાય એટલે ગુજરાતના સંદર્ભમાં આપણે કહીએ તો આ જે આખું જે આપણે એક એક ગ્રાફ કહીએ કે ભાઈ લોકલ વોટર સોર્સમાંથી આપણે રિજનલ અને બલ્ક વોટર સપ્લાયમાં ગયા અને લોકોની ભાગીદારીની પણ વાત કરી અને એમાં વાસણો પણ કારણ કે ઘણી બધી સિવિલ સોસાયટી ઉત્થાન જે સંસ્થામાંથી હું આવું છું અને પ્રવાહ ઘણી બધી અમે લોકોએ એની માટે માંગ કરી કે વિકેન્દ્રિત વ્યવસ્થા એ પાણીની બહુ જરૂરી છે એટલે બંને ટેકનોલોજીની રીતે અને એની વ્યવસ્થાપનના રીતે એટલે વાસમો પણ જે સ્થપાયું તો એ મેઇન ગુજરાતની અંદર જે વાસ્મો ની રચના થઈ તો એની માટે જ કે ભાઈ આ લોકલ સ્ત્રોતો કેવી રીતે ડેવલપ થાય અને ત્યાં આગળ ગામના સ્તરે એ પીવાના પાણીનો પ્રશ્ન કેવી રીતે ત્યાંની જે સમિતિઓ હોય એ બીજા સરકારના ડિપાર્ટમેન્ટની સાથે મળીને કેવી રીતે પ્રશ્ન હલ કરી શકે હવે આ એક સાચી દિશા અને માર્ગ હતો હવે એમાંથી પછી આપણે એકદમ એ ટોટલી જે લોકલ તો ડિવલપ કરવા એ એક વાત એનું ખરેખર સારી રીતે મેનેજ કરવું એ બીજી વાત એને ટોટલી કોરંબે મૂકી અને પછી એ બલ્ક વોટર સપ્લાય પાછળ ગયા એટલે અત્યારે જ્યારે પરિસ્થિતિ એ છે કે તમે આટલી બધી કરોડોના કરોડો રૂપિયા આપણે નર્મદા માં નાખ્યા ડેવલપ કરવા માટે વોટર સપ્લાય તો ઓન ગ્રાઉન્ડ રિયાલિટી શું છે તો શા માટે ચાર હજાર ટેન્કરો દોડાવવા પડે શા માટે બહેનોને બે હજાર બે બે કિલોમી મીટર દૂર સુધી જવું પડે શા માટે બાળકોને સ્કૂલમાં એવી પરિસ્થિતિ આવીને ઊભી રહે કે શિક્ષકો કે કે સ્કૂલ બંધ કરવાની એટલે વારો આવશે તો આ આ શું બતાડે છે આમોદના તમે અમુક ગામમાં જાઓ તો તમને લોકલ સ્ત્રોત છે પણ એ ત્રણથી ચાર કલરના મળે છે એટલે પોલ્યુશન પણ એટલું છે એટલે આ એ ક્યાંક બતાડે છે કે વ્યવસ્થાપનને રીતે કારણ કે આ મેનેજ જે કરવાનું છે કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન એ લોકલ સ્ત્રોતોમાં ના ભળે તો એ કોઈકની જવાબદારી છે સરકાર જવાબદાર છે જો હુવર ડેમથી માંડીને દુનિયાના મોટાભાગના ડેમ થ્રી ગોર્જીસ સમેત એ દરેકને ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરવામાં આવ્યા જ છે નર્મદાને નર્મદા બંધ અને એની આજુબાજુના વિસ્તારને એમ નહીં કરીને હું માનું છું કે એક બહુ જ મોટી ભૂલ અત્યાર સુધીમાં થઈ છે ગમે તે કારણોસર થઈ હોય નર્મદાને લગતું મ્યુઝિયમ બને નર્મદાની આજુબાજુ પર્યાવરણને ધ્યાનમાં રાખીને એવા પર્યાવરણલક્ષી પ્રોજેક્ટો બને કે જેના કારણે પ્રવાસીઓ ત્યાં આકર્ષાય આ દરેક વિશ્વના દરેક મોટા બંધમાં આ પ્રકારની વ્યવસ્થા છે તો નર્મદા બંધમાં શે શા માટે ન હોવી જોઈએ નર્મદા બંધ પ્રવાસનનું સ્થળ બને નર્મદા બંધમાં પ્રવાસીઓ આકર્ષાય એ પર્યાવરણની સાથે સુસંગત રહીને કરવું જ જોઈએ અને તો જ આપણી પર્યાવરણ માટેની આપણી પાણી માટેની સમજમાં વધારો થશે આ નથી થયું એ બહુ વર્વી કરૂણતા છે એવું હું માનું છું